भरूच खाते अमृत कलश यात्रा अंतर्गत एकत्रित करायेली માટીની રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાંથી એકત્રિત કરાયેલી માટીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં મોકલી આપવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન વીરોને વંદન ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિવિધ વિધાનસભામાંથી એકત્રિત કરેલી માટીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં માટીને નમન વીરોને વંદન નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા ભરૂચ અંકલેશ્વર વાગરા જંબુસર અને ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 3 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન આયોજિત અમૃત કળશ યાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી. એકત્રિત કરેલ માટીને કળશમાં ભરી તારીખ 27 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. આ તમામ બાબતો વિગતો આપવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, મીડિયા સેલના કન્વીનર ભરત ચુડાસમા સહિત ભાજપના આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને નેતૃત્વમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની કડીના ભાગરૂપે ભરૂચ જિલ્લાની માટી એકઠી કરવામાં આવી છે. આ માટી ભરૂચથી રાજ્ય કક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ કાર્યક્રમ થકી દેશના વીરોને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. રાજ્યમાંથી આવેલા તમામ અમૃત ભેગા કરી તારીખ 27મીના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાશે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માં ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકુર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિજ બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી શાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જય માળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેરડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 રાત્રે પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાના ગામે. જય માતાજી.
મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાડા મા મેળડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેકને વિનંતી તબિયત પણ ચોક્કસ બજાવશું. જય માતા.